ભરૂચ નગરપાલિકા સામે ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં શોપિંગની ગેલેરીનો ભાગ અચાનક ધસી પડતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પાલિકાના મુખ્ય અધિકારી સહિત મામલતદાર સ્થળ પર દોડી આવી દુકાનો બંધ કરાવી બિલ્ડરને સૂચના આપી જર્જરિત ભાગ ઉતારી લેવા સૂચના આપી હતી. ભરૂચ નગરપાલિકાની સામે આવેલા ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર દિવસે દિવસે જોખમી બની રહ્યું છે. આ શોપિંગ સેન્ટરનો ભાગ અનેક વખતે ધસી પડવાના કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. તેમ છતાંય અહીંયા ધંધો કરતા લોકો પોતાની જિંદગી તો જોખમમાં મૂકી રહ્યા છે જ, સાથે જ અહીંયા ખરીદી કરવા આવતા ગ્રાહકોની જીવન પણ જોખમમાં મુકાઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ શોપિંગ સેન્ટરોનો ભાગ અનેક વખતે ધસી પડતા હોય, પરંતુ સદનસીબે જ્યારે કોઈ હોતું નથી ત્યારે આ દુર્ઘટના સર્જાય છે. ત્યારે આ શોપિંગના બિલ્ડર કોઈનો જીવ ગયા પછી આ શોપિંગનો જર્જરિત ભાગ હટાવવાની કામગીરી કરશે કે કેમ, તેવા પ્રશ્નો પણ શહેરની જનતા પૂછી રહી છે. આજરોજ બપોરના 1 વાગ્યાના અરસામાં પાલિકાના સામે આવેલ ડ્રીમલેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરનો એક બાજુનો ગેલેરીનો ભાગ ધસી પડતા દુકાનોમાં રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અવાજ સાથે જ લોકો દુકાનોની બહાર દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સામે આવેલી પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ અને મામલતદાર સાથે ફાયર અધિકારી પણ સ્થળ પર પહોંચી તાત્કાલિક નીચે આવેલી તમામ દુકાનોને બંધ કરાવી અને કોર્ડન કરી લીધું હતું. આ અંગે તાત્કાલિક શોપિંગના બિલ્ડરને જર્જરિત ભાગ ઉતારી લેવા સૂચન આપી હતી. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના દિવસે બની હોય, વધારે લોકોની અવરજવર નહીં હોવાના કારણે જાનહાનિ ટળી હતી. પરંતુ જો રાત્રિના સમયે આ ઘટના બની હોય તો ત્યાં અનેક લોકો પરિવાર સાથે બેસતા હોય છે, જેથી મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત તેમાં કોઈ બેમત નથી.